વિદ્યાર્થી મિત્રો, નિયમિત અભ્યાસ કરતા બાર સાયન્સના વિદ્યાર્થી માટે એક નવું પ્રકરણ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, જેને આપણે સરફેસ કેમેસ્ટ્રી કહીએ છીએ. ખૂબ જ અગત્યના રસાયણોમાંના કેટલાક ઘન ઉદ્દીપકની સપાટી પર થતી પ્રક્રિયા દ્વારા પેદા કરવામાં આવે છે એવી રેડ કલરની લાઇન લખેલી છે. મિત્રો, આગળ ભણશો આ ચેપ્ટરમાં કે ઉદ્દીપક એટલે કે ઘન પદાર્થ, એની સપાટી પર વાયુ અધિશોષણ થાય તો અધિશોષણ એટલે શું, ઉદ્દીપક એટલે શું વગેરેનો અભ્યાસ આપણે આ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન નામના ચેપ્ટરમાં કરવાનો છે. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન સપાટી અથવા તો આંતર પૃષ્ઠ પર થતી પરિઘટના સાથે સંકળાયેલી છે, એટલે કે ચોખ્ખી સપાટી હોવી જોઈએ, પૃષ્ઠ હોવું જોઈએ, જે બે અલગ અલગ કલાને, બે કલાને, બે જથ્થામય કલાને અલગ પાડે. જથ્થામય કલાને જુદી પાડતી સપાટીને આડી લીટી અથવા ઊભી લીટી વડે દર્શાવાય છે. બે જથ્થામય કલાને અલગ પાડવા માટે આપણે પૃષ્ઠનો ઉપયોગ કરવો પડે. જુઓ, આ વાયુ છે, વાયુ છે, એની નીચેની તરફ શું બતાવેલું છે, એના નીચેની તરફ ઘન પદાર્થ બતાવેલો છે. તો આ ઘન અને વાયુને અલગ પાડતી એક આ હદ છે, એક આ લીટી છે, જેને આપણે શું કહીએ છીએ, પૃષ્ઠ કહીએ છીએ. જે હદ છે એને આપણે પૃષ્ઠ કહીએ છીએ. જો આ ઘન આડી લીટી ડેશ કહીએ, ઘન ડેશ વાયુ અથવા તો ઘન સ્લેશ વાયુ, તો આ સ્લેશ છે એ પૃષ્ઠ બતાવે છે. અહીંયા આડી લીટી એટલે કે ડેશ છે એ પૃષ્ઠ બતાવે છે. ટૂંકમાં પૃષ્ઠ એવી ઘટના છે જે બે જુદી જુદી કલાને અલગ પણ સંપર્કમાં રાખતી ઘટના છે. તો આ પૃષ્ઠને લગતી ઘટનાઓ કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓમાં જોવા મળે છે, તો મિત્રો આપણી ટેક્સ્ટ બુકમાં લખેલું છે કે ક્ષારણ, વિદ્યુત પ્રક્રમ પર થતી પ્રક્રિયા, વિષમાંગ ઉદીપનમાં થતી પ્રક્રિયા, વિલયન અને સ્ફટિકીકરણ આંતરપૃષ્ઠ પર થાય છે. તો ક્ષારણ એટલે શું, ક્ષારણ એટલે કાટ લાગવો. ધાતુની સપાટી પર માનો કે આપણી પાસે આ લોખંડનો ટુકડો છે, લોખંડનો ટુકડો, તો હવામાનનો ભેજ, ભેજ એટલે માં પાણી પણ હોય અને વાયુ પણ હોય, આ વાયુ અને પાણી છે લોખંડની સપાટી પર ચોટે અને એમાંથી કાટ બને, અને કાટની પ્રક્રિયા છે એ આપણે આગળ આવશે મિત્રો, જ્યારે આપણે વિદ્યુત રસાયણ નામનું ચેપ્ટર ભણીશું, એમાં લોખંડમાં કાટ કઈ રીતના લાગે છે એ આપણે ભણીશું. એટલે ક્ષારણ છે ઈ પૃષ્ઠ પરની બનતી ઘટના છે, લોખંડના પૃષ્ઠ પર. વિદ્યુતધ્રુવ પ્રક્રમ, વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે જ્યારે એનોડ અને કેથોડ લઈશું ત્યારે તમને સમજાશે મિત્રો કે એનોડની સપાટી ખવાશે, જ્યારે કેથોડની સપાટી પર ધાતુ જમા થશે. ત્યારબાદ છે વિષમાંગ ઉદીપન, માનો કે આપણે એમોનિયા વાયુનું ઉત્પાદન કરવું છે, તો આ લોખંડની સપાટી છે એના ઉપર વાયુમય એમોનિયાના અણુઓ છે એ જમા થાય છે. તો વાયુ અને આ ઘન પદાર્થને જુદી પાડતી સપાટી છે એ પૃષ્ઠ ઘટના છે. તો વિષમાંગ ઉદીપન એટલે શું, તો અહીં આપણે જોઈએ છે વાયુ અવસ્થામાં છે જે પદાર્થનું અધિશોષણ થાય છે, અને જે ઉદીપક છે ઘન અવસ્થામાં છે. આ બંને પદાર્થોની અવસ્થા અલગ અલગ છે એટલે આપણે એને શું કહી શકીએ, વિષમાંગ ઉદીપન. ઉદાહરણ તરીકે લોખંડની સપાટી પર એમોનિયાનું અધિશોષણ. વિદ્યુતધ્રુવ પ્રક્રમ એવો શબ્દ આવ્યો હતો, આ વિદ્યુત રાસાયણિક કોષ એમાં બે ધાતુની પટ્ટી હોય છે જેને બેટરીના ધનધ્રુવ સાથે જોડીએ એ એનોડ છે, અને જેને બેટરીના ઋણધ્રુવ સાથે જોડીએ એ કેથોડ છે. તો કેથોડ ઉપર રિડક્શન દ્વારા જ્યારે કોઈ ધાતુ કે કોઈ પદાર્થ જમા થાય તો એ પણ પૃષ્ઠ પર થતી ઘટના છે. વિલયન એવો શબ્દ એક છે, વિલયન, આપણે દ્રાવણમાં જ્યારે ઘન પદાર્થને દ્રાવ્ય કરીએ છીએ ત્યારે ઘન અને પ્રવાહી વચ્ચે પણ પૃષ્ઠ જોવા મળે છે, તો આ એવી મિત્રો બધા ઘટના છે કે જેમાં પૃષ્ઠ જોવા મળે છે. તો પૃષ્ઠ ઉપર અધિશોષણ શા માટે થાય છે, તો એક લાઈન લખી છે, 10^-8 થી લઈને 10^-9 પાસ્કલ જેટલા નીચા દબાણે, વિચાર કરો મિત્રો, આપણે આટલું નીચું દબાણ મેળવવું હોય ખરેખર બહુ મુશ્કેલ છે, એટલે નિયર અબાઉટ શૂન્ય અવકાશ કહી શકાય કે 10^-8 થી 10^9 પાસ્કલ જેટલું નીચા દબાણે ઉચ્ચ શૂન્ય અવકાશ પ્રાપ્ત કરી શકાય છે.
नहीं तो धातु की सपाटी पर वायु अणुओं अधिशोषण थाय। एम बतावे छे के धातु की सपाटी शुद्ध होती नहीं तेना पर वायु अधिशोषण थयेलो होय छे थोड़ो घणो आपने नहीं देखातो कारण के वायु रंग विहीन होय छे अने गमे धातु की सपाटी पर थोड़ो घणो वायु अधिशोषित थयेलो होय पण अधिशोषण अटकावू होय तो धातु की सपाटी शुद्ध होवी जोईए एना माटे आपणे दबाण घटाडवू पड़े। कई रीतना घटाड़ी शकाय 10^-8 पास्कल थी लईने 10^-9 पास्कल जेटलू दबाण आपीने। ત્રણ અગત્યની ઘટનાઓ આ ચેપ્ટરમાં આપણે ભણવાની છે જે પૃષ્ઠ સાથે સંલગ્ન છે મિત્રો। ત્રણ અગત્યની ઘટનામાં પહેલું છે અધિશોષણ। આપણે ચેપ્ટરનો જે પહેલો ભાગ છે અધિશોષણ છે, બીજો ભાગ છે ઉદીપન છે, અને ત્રીજો ભાગ છે કલીલ છે। એટલે કે મેડિકલ ક્ષેત્રમાં આપણે જે દવાઓ ખાઈએ છીએ એમાં ઘણી બોટલો દવામાં બોટલમાં આવતી હોય છે, એમાં લખેલું હોય છે સસ્પેન્શન, એટલે ઘન અને પ્રવાહીનું મિશ્રણ છે પણ આ દ્રાવણ કરતા અલગ છે, અને ઘણામાં લખેલું હોય છે ઇમલ્સન, જે બે પ્રવાહી પ્રવાહીનું મિશ્રણ છે જેને પાયસ કહેવાય, એનો અભ્યાસ આપણે આગળ છે। તો અત્યારે નોંધી રાખો મિત્ર, આ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં ત્રણ ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે, અધિશોષણ, ઉદીપન અને કલીલ। તો પહેલા આપણે ઘટનાથી શરૂઆત કરીએ જેનું નામ છે અધિશોષણ। અધિશોષણને ઇંગ્લિશમાં એડસોર્પ્શન કહેવાય। તો પ્રશ્ન થાય કે અધિશોષણ એટલે શું? તો ઘન પદાર્થની સપાટી તેમના સંપર્કમાં આવતી કલાના અણુઓને આકર્ષે છે। માનો કે કોઈ ઘન પદાર્થ છે એની સપાટી પર વાયુના અણુઓ હોય તો એ વાયુના અણુઓને આકર્ષે છે એની સપાટી પર। આકર્ષાય એટલું જ નહીં, વાયુના અણુઓ ત્યાં જળવાઈ રહે અને એ વાયુના અણુઓની સાંદ્રતા ઘન પદાર્થની સપાટી પર ઘણી બધી જ વધી જાય તો એ ઘટનાને અધિશોષણ કહેવાય। તો પ્રશ્ન થાય કે આ અધિશોષણ થાય છે શું કામ? તો આપણે સમજીએ, માનો કે આ કોઈ એક ઘન પદાર્થ છે એમાં જથ્થામય કલામાં અંદર રહેલો ઘટક કણ છે ચારેય બાજુથી સમતોલિત બળ લાગે, એટલે ચારેય બાજુનું આકર્ષણ બળ સમતુલિત થાય, પણ વોટ્સ અબાઉટ ધ મોલેક્યુલ્સ વિચ ઇઝ ઓન સરફેસ, સપાટી પર રહેલો અણુ છે તેનું શું થાય? તો તમે જાણો છો કે ડાબી બાજુનું આકર્ષણ બળ જમણી બાજુના આકર્ષણ બળ દ્વારા સંતુલિત થાય, પણ એક પરિણામી આકર્ષણ બળ જે નીચેની તરફ લાગશે જેને લીધે આ પૃષ્ઠ પરના અણુઓ છે એ કેવા બનશે? સક્રિય બનશે। એટલે જે વાતાવરણમાં રહેલા વાયુના અણુઓ છે એ પૃષ્ઠ પર આકર્ષાશે, આકર્ષાઈને પૃષ્ઠ પર જળવાઈ રહેશે, અને અંદર જે વાયુના અણુઓ થોડા ઘણા હોય તો તેના કરતા પણ આ વાયુના અણુઓની સાંદ્રતા જ્યારે પૃષ્ઠ સપાટી પર વધુ થાય એ ઘટનાને આપણે શું કહીએ છીએ? અધિશોષણ। વ્યવહારમાં ઘણી બધી એવી ઘટનાઓ હોય છે કે જેમાં અધિશોષણ સંકળાયેલું હોય છે, તો જોઈએ આપણે। આણ્વીય સ્પીસીસનું ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતા તેની સપાટી પર વધારે એકઠા થવું એને અધિશોષણ કહેવાય છે। આ અધિશોષણની વ્યાખ્યા છે। આણ્વીય સ્પીસીસનું એટલે અહીંયા વાયુ છે, ઘણીવાર ઘન પદાર્થ પણ હોય પ્રવાહી પણ હોય, વાયુ છે ને, વાયુ છે એકબીજામાં મિશ્રણ થઈ જાય, એટલે વાયુ વચ્ચે આંતરપૃષ્ઠ ન મળે, વાયુ વચ્ચે આપણે ક્યારેય એમ ન કહી શકીએ કે અધિશોષણ થાય। બે ઘન હોય તો આપણે પૃષ્ઠ દેખાય, લાલ કલરના દડા ઉપર આપણે પીળા કલરની કોઈ વસ્તુ મૂકીએ તો આપણે સપાટી બેની અલગ પડી દેખાય। તો આણ્વીય સ્પીસીસનું ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતા તેની સપાટી પર વધારે એકઠા થવું એ ઘટનાને અધિશોષણ કહેવાય છે। આ ઘન પદાર્થ છે એની સપાટી છે જેને આપણે પૃષ્ઠ કહીએ છીએ, અને આ વાયુ છે જેનું અધિશોષણ થયું છે તેવું આપણે કહીએ છીએ। અધિશોષણ ખરી રીતે પૃષ્ઠ ઘટના છે, અધિશોષણ એ પૃષ્ઠ ઉપર થતી ઘટના છે। જે આણ્વીય સ્પીસીસ અથવા પદાર્થ સપાટી પર એકઠા થાય તેને અધિશોષિત કહે છે। અધિશોષિત એટલે શું? વાયુ આપણે જે ઉદાહરણમાં લીધું છે તેમાં માનો કે અહીં આપણે આ ઘન પદાર્થ લીધો છે એની ઉપર આ વાયુના અણુનું અધિશોષણ થાય છે, તો આ જે પદાર્થનું અધિશોષણ થાય છે એ પદાર્થને આપણે શું કહેવાનો છે? અધિશોષિત।
તો મિત્રો આદિશોષિતની વ્યાખ્યા છે, જે આણ્વીય સ્પીસીઝ અથવા પદાર્થ સપાટી પર એકઠા થાય તેને અધિશોષિત કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે H2O2, કાર્બન મોનોક્સાઇડ, જે બધા વાયુઓ છે જે ઘન પદાર્થની સપાટી પર અધિશોષિત થાય છે એને અધિશોષિત કહેવાય છે. બીજી વ્યાખ્યા છે અધિશોષક. શોષક એટલે પદાર્થ, જે ઘન પદાર્થ કે જે કોઈ પણ પ્રકારનો પદાર્થ જે પદાર્થની સપાટી પર એકઠા થાય છે એને અધિશોષક કહેવાય છે. એનું સારામાં સારું ઉદાહરણ છે ચારકોલ, ધાતુની સપાટી, ધાતુના ઓક્સાઇડ, એલ્યુમિના. મિત્રો આ બધા અધિશોષકના ઉદાહરણ છે. જુઓ અહીંયા આપણે લોખંડ કે કોઈ પણ પ્રકારનો ઘન પદાર્થ લીધો છે, આ ઘન પદાર્થ જેને અધિશોષક કહેવાય, ઉપરનો વાયુ છે તેને અધિશોષિત કહેવાય અને આ ઘટનાને અધિશોષણ કહેવાય. અહીંયા મેં ઉદાહરણો લખ્યા છે કયા કયા પદાર્થો અધિશોષક તરીકે વપરાય છે, તો સિલિકા જેલ, એલ્યુમિના જેલ, માટી, કલીલ, ધાતુ, એ બધા અધિશોષક છે. તો અહીં મારે તમને ચાર પાંચ એવા ઉદાહરણો આપવા છે જે રોજિંદા જીવનમાં અધિશોષણની ઘટનાથી આપણે પરિચિત હોઈએ. તો પહેલું ઉદાહરણ લઈએ, એક બંધ પાત્રમાં ભૂક્કો કરેલો ચારકોલ છે. જુઓ ભૂક્કો કરેલો ચારકોલ અને એ જ બંધ પાત્રમાં આપણે વાયુઓ ભરેલા છે, O2, H2, કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુ લેવામાં આવે છે. હવે થોડી વાર પછી એટલે કલાક પછી અવલોકન કર્યું તો પાત્રનું દબાણ ઘટી ગયું. તો ભાઈ પેલા તો વાયુઓ હતા એટલે દબાણ હતું, તો ચારકોલે એવું શું કર્યું કે જેથી દબાણ ઘટી ગયું? તો કહી શકાય કે ચારકોલની સપાટી પર વાયુનું અધિશોષણ થયું હશે એટલે બંધ પાત્રનું દબાણ ઘટી ગયું. બીજું છે, મિથિલિન બ્લુના દ્રાવણમાં ચારકોલ ઉમેરતા રંગની તીવ્રતા ઘટે છે. તમારે એક બીકર લેવાનું, પાણી ભરી દીધું પેલામાં, એમાં આપણે ગળી જેવું બ્લુ કલરનું મિથિલિન બ્લુ આવે જે જીવવિજ્ઞાનની પ્રયોગશાળામાં હોય એ આપણે નાખી દેવાનું, એટલે કેવો થઈ ગયો રંગ? બ્લુ થઈ ગયો. હવે એમાં ચારકોલ ઉમેરીએ આપણે, ચારકોલ પ્રાણીજન્ય કોલસામાંથી બને એવો કાળો હોય, એક કલાક પછી જોશો તો રંગની તીવ્રતા ઘટી ગઈ. તો પેલા તો ડાર્ક બ્લુ હતો, હવે લાઇટ બ્લુ થઈ ગયો અથવા રંગવિહીન થઈ ગયો. શા માટે? ચારકોલની સપાટી પર રંગીન અણુઓ હતા એનું અધિશોષણ થઈ ગયું એટલે મિથિલિન બ્લુના દ્રાવણમાં ચારકોલ ઉમેરતા રંગની તીવ્રતા ઘટે છે. આ અધિશોષણનું બીજું ઉદાહરણ છે. ખાંડના જલીય દ્રાવણને ચારકોલના પડ પરથી પસાર કરતા ખાંડ રંગવિહીન બને છે. જ્યારે ખાંડ બનાવેલી હોય પીળી હોય કે મેલો કલરની હોય, તો એને સફેદ બનાવી હોય તો ચારકોલના પડ ઉપરથી ખાંડના જલીય દ્રાવણને પસાર કરવાનું એટલે રંગીન અશુદ્ધિઓ છે એ બધી ચારકોલના પડ ઉપર અધિશોષિત થઈ જશે, અધિશોષણ થઈ જશે તેનું. આ બધા જ ઉદાહરણોમાં ચારકોલ છે એ અધિશોષક છે જે સારી એવી સપાટી પૂરી પાડે છે. અને છેલ્લું ઉદાહરણ છે, હવા સિલિકા જેલની હાજરીમાં શુષ્ક બને છે. મિત્રો તમે જોયું હશે સારા એવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ભેજથી બચાવવા માટે આપણે સિલિકા જેલની થેલી ભેગી રાખીએ છીએ. ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, સારા મોબાઈલ છે કે વોશિંગ મશીન, ઇલેક્ટ્રિક સાધનો ભેગી મોટી સિલિકા જેલની થેલી હોય. કારણ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન છે એ ભેજ વડે બગડે તો એને ભેજથી આપણે બચાવવું હોય તો આપણે ભેગું શું રાખવું જોઈએ? સિલિકા જેલ. મિત્રો અહીંયા કોણ અધિશોષક છે? સિલિકા જેલ. તો આશા રાખું છું કે અધિશોષણનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. આપણે 15-15 મિનિટના વિડીયો મિત્રો મીકશું અને આ વિડીયો દ્વારા આપણે ચેપ્ટર પૂરું કરવાનું છે. ટેક્સ્ટબુક સાથે રાખતા જજો અને આ જે નોટ્સ છે ઉતારતા જજો તો તમારા માટે પૃષ્ઠ સ્થાન વિજ્ઞાન ખૂબ સરળ બનશે. થેન્ક યુ.